ભર ચોમાસે ડાકોરના સ્થાનિક લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. ડાકોરમાં નવા ચાલતા ઓવરબ્રિજના કામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગણ થતા છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી સંપૂર્ણ ડાકોરમાં બંધ થઈ ગયું છે. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં પીવાના પાઇપલાઇનમાં ભંગાણ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ડાકોર નગરપાલિકામાં પીવાનું પાણી પૂરું પાડતી વણોતી પાઇપલાઇનમાં સેઢી ઓવરબ્રિજના કામને લઈ ભંગાણ પડતા 3 દિવસથી પીવાના પાણીની ડાકોરમાં તંગી સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે તકલીફનો સામનો થઈ રહ્યો છે. પાઇપલાઇનમાં ભંગાણ પડતા ઓવરબ્રિજના કામ કરતી એજન્સીને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો આ ભંગાણની કામગીરી પૂર્ણ કરતા હજુ 3 દિવસ જેટલો સમય લાગવાનો હોય. ડાકોર નગરપાલિકા દ્વારા 2 ટેન્કરો મારફતે પીવાનું પાણી આપવાનું શરૂ કર્યું છે. જોકે માત્ર 2 ટેન્કરો હોય, સ્થાનિક લોકોએ ખાનગી ટેન્કરો મારફતે વેચાતું પાણી લેવાનું શરૂ કરતા ખાનગી ટેન્કર સંચાલકોને જલસા પડી ગયા છે. તો સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વહેલી તકે આ પાઇપલાઇનના ભંગાણને દુરસ્ત કરી પુનઃ પાણી શરૂ કરવા લોકોની માંગ કરી છે કે એક તરફ પવિત્ર શ્રાવણ માસ અને તહેવારો ચાલી રહ્યા છે, તો બીજી તરફ પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકો અને યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. પાણીની સમસ્યામાં એવું છે, સ્ટેટ હાઈવેનું જે કામ ચાલે છે મશીન દ્વારા પાણીની મેઇન લાઇનમાં પંચર પડી ગયું છે મશીનથી 18 ફૂટ ઊંડે. તો એનું સ્વરે અમે રજૂઆત કરતા ચીફ ઓફિસર અને અધિકારીશ્રીને, તો એમને ખાતરી આપી છે કે 2 દિવસમાં સમસ્યા હલ થઈ જશે. કામ ત્વરે ચાલુ કરાવ્યું છે અમે. અત્યારે પાણી કઈ રીતના મળે? અત્યારે પાણી ટેન્કરોથી પૂરું પાડીએ છીએ. અત્યારે જે ડાકોર જંકશન 3 રસ્તા ઉપર બ્રિજ બની રહ્યો છે, ઓવરબ્રિજ જે RMB સ્તર છે, હવે ત્યાં 2 વોર્ડમાં જે પાણીનો સપ્લાય કરે એ પાઇપમાં એમાં પાઇલિંગ થયું છે એટલે તૂટી ગઈ છે પાઇપ. એટલે એનું રિપેરિંગ RMBના હસ્તકને એમના સહયોગથી અત્યારે આપણી ટીમ નગરપાલિકાની બંને કરી રહ્યા છે, પણ એમાં 24 કલાક લાગશે હજી ફિટ કરતા હતા. અને એના અંતર્ગત થઈ રહ્યું છે. અને બીજી એક જગ્યાએ આજે મોટર હમણાં ફેલ થઈ ગઈ છે, તો એનું કાર્યવાહી કરી રહ્યા છીએ. અલ્ટરનેટ અત્યારે પાણીના ટેન્કર આપણે જે નગરપાલિકા જોડે ઉપલબ્ધ ટેન્કર છે, અને અન્ય જો પ્રાઇવેટ ટેન્કર હોય તો સેવા તરીકે અન્યની પણ સેવા લઈ અને આપણે અત્યારે આપી રહ્યા છીએ.